विद्यार्थी मित्रों, बुझेटा प्राथमिक शाला सीआरसी वजेरिया जयेश कुमार के बारिया आपनो हार्दिक स्वागत करूं छु। वर्ग अने वर्गमूल नी अंदर स्वाध्याय 6.1 आपने पूरु कर्यु, हवे स्वाध्याय 6.2 नी आपने शुरुआत करवा जई रह्या छे। स्वाध्याय 6.2 नो पहेलो दाखलो आपनो ए छे के नीचे आपेली संख्यानो वर्ग शोधो। बराबर छे, नीचे आपेली संख्यानो वर्ग शोधो। હવે વર્ગ શોધવા માટે આપણે આ સૂત્રનો ઉપયોગ કરવાનો છે, એ વત્તા બી આખા કૌંસનો વર્ગ બરાબર એ વર્ગ વત્તા બે બી વત્તા બી નો વર્ગ, આ સૂત્રનો આપણે ઉપયોગ કરવાનો છે। બરાબર છે, આ સૂત્રનો ઉપયોગ કરવાનો છે। આ સૂત્રનો આપણે અગાઉના ધોરણમાં શીખી ગયા છે, એ વત્તા બી આખા કૌંસનો વર્ગ બરાબર પહેલા પદનો વર્ગ, પહેલા પદનો વર્ગ વત્તા બે ગુણ્યા પહેલું પદ બીજું પદ વત્તા બીજા પદનો વર્ગ। બરાબર છે, આની અંદર આવું છે, જો a વત્તા b આખા કૌંસનો વર્ગ પહેલું પદ બીજું પદ, બરાબર, તો પહેલા પદ a નો વર્ગ પહેલા પદનો વર્ગ વત્તા બે ગુણ્યા પહેલું પદ બીજું પદ એટલે 2ab વત્તા બીજા પદનો વર્ગ। બરાબર, પહેલા પદનો વર્ગ વત્તા 2 ગુણ્યા પહેલું પદ બીજું પદ વત્તા બીજા પદનો વર્ગ। બરાબર છે, આ રીતે આપણે કરવાનું છે। હવે આપણે દાખલો નંબર 1 શું આપેલો છે, તો કે 32। બરાબર છે, એને આપણે ભાગ પાડીએ 32 ના, તો કે 30 + 2 આખા કૌંસનો વર્ગ। બરાબર, વર્ગ આનો શું શોધવાનો છે, આપણે નીચેની સંખ્યાનો વર્ગ શોધવાનો છે એટલે 32 નો વર્ગ શોધવાનો છે એટલે 30 + 2 આખા કૌંસનો વર્ગ। હવે આ સૂત્ર પ્રમાણે a નો વર્ગ એટલે પહેલા પદનો વર્ગ એટલે 30 નો વર્ગ વત્તા 2 ગુણ્યા પહેલું પદ અને બીજું પદ, પહેલું પદ 30 ને બીજું પદ 2, 30 અને 2 વત્તા b નો વર્ગ એટલે બીજા પદનો વર્ગ એટલે 2 નો વર્ગ। બરાબર, ચાલો 30 નો વર્ગ એટલે 30 × 30 એટલે 3 × 9 અને 10 એટલે કેટલા શૂન્ય મૂકવાના, 2 એટલે 900। 30 નો વર્ગ કેટલો થાય, 900 વત્તા આ બધા 3 3 વચ્ચે ગુણાકાર છે, ગુણાકાર કરો, 30 × 2 = 60, 60 × 2 = 120 વત્તા 2 નો વર્ગ કેટલો થાય, 4, 900 ની મેં 120 ઉમેરો એટલે 1020 અને 1020 માં 4 ઉમેરો એટલે 1024 ને 32 નો વર્ગ કેટલો થાય, 32 નો વર્ગ કેટલો થશે, અહીં આપણે 32 નો વર્ગ કરવાનો છે। બરાબર, 32 નો વર્ગ કેટલો થાય, 1024। બરાબર છે, દાખલા નંબર 2, દાખલા નંબર 2 ની અંદર શું છે, જો તમે પણ તમારું પાઠ્યપુસ્તક ખુલ્લું રાખો, 35 નો વર્ગ કરવાનો છે આપણે। બરાબર છે, તો આપણે લખીએ 30 + 5 આખા કૌંસનો વર્ગ। ચાલો સૂત્ર પ્રમાણે ચાલીએ, તો પહેલા પદનો વર્ગ એટલે 30 નો વર્ગ વત્તા 2 ગુણ્યા પહેલું પદ બીજું પદ એટલે 2 ના કૌંસમાં 30 એ પહેલું પદ, બીજું પદ 5 વત્તા b નો વર્ગ એટલે બીજા પદ નો વર્ગ 5 નો વર્ગ। ચાલો 30 નો વર્ગ એટલે 3 નો વર્ગ, 3 × 9 = 1, 1 × 2 = 2 એટલે 900। ચાલો 30 × 2 = 60, 60 × 6 = 35 એટલે કેટલા થશે, 1 × 3 = 300 અથવા 30 × 5 = 150, 150 × 300 વત્તા 5 નો વર્ગ કેટલો થયો, 25। હવે 900 માં 300 ઉમેરો એટલે 1200 અને આ 25 એટલે કેટલા થયા, 1225 એટલે 35 નો વર્ગ કેટલો થાય, 1225। દાખલા નંબર 3 જોઈએ, દાખલા નંબર 3 શું કહે છે, 86 નો વર્ગ, 86 નો વર્ગ કરવાનો છે,
ચલો 80 + 6 આખા કૌંસનો વર્ગ 80 છે 80 નો વર્ગ વત્તા એટલે પહેલા પદનો વર્ગ કર્યો આપણે 2 ગુણ્યા પહેલું પદ બીજું પદ એટલે 2 ના કૌંસમાં 80 અને 6 વત્તા છેલ્લા બીજા પદનો વર્ગ એટલે 6 નો વર્ગ ચાલો 8 નો વર્ગ શોધી કાઢો 8 × 8 = 64 એક મીંડું હોય તો એનો વર્ગ કરીએ તો કેટલા મીંડા મૂકવાના 2 મીંડા બરાબર છે ચાલો આ 8 × 16 બરાબર 8 × 16 160 160 ગુણ્યા 6 કર દો 0 6 × 6 = 3600 6 × 6 = 9960 વત્તા 6 નો વર્ગ કેટલો થાય 36 બધાનો સરવાળો કર દો જો 6400 વત્તા 960 વત્તા 36 6 9 13 3 વત્તા 1 7396 કેટલો જવાબ આવે 7396 એટલે 86 નો વર્ગ કેટલો થાય 7396 બરાબર છે ચાલો દાખલા નંબર 4 જોઈએ દાખલા નંબર 4 કેટલા કહે છે આપણને જોવો જો 93 નો વર્ગ 93 93 નો વર્ગ ચાલો 90 + 3 આખા કૌંસનો વર્ગ બરાબર એ વર્ગ એટલે પહેલા પદનો વર્ગ એટલે 90 નો વર્ગ વત્તા 2 ગુણ્યા 1 એટલે 2 ગુણ્યા પહેલું પદ બીજું પદ પહેલું પદ બીજું પદ એટલે 2 ના કૌંસમાં 90 અને 3 વત્તા b વર્ગ એટલે બીજા પદનો વર્ગ બીજું પદ કેટલું છે 3 3 નો વર્ગ 9 નો વર્ગ 9 9 81 અને એક મીંડાના કેટલા મીંડા 2 મીંડા એ આગળ આપણે શીખી ગયા છે ચાલો 9 2 18 18 એટલે 180 180 ગુણ્યા 3 કર દો 0 8 તારી 2404 વધી 2 540 વત્તા 3 નો વર્ગ કેટલો થયો 9 બધાનો સરવાળો કર દો 81 ની મેં 500 ઉમેરો એટલે 86 86 એટલે 8649 આનો સરવાળો થશે 8649 બરાબર 8649 પાંચમા નંબરનો દાખલો પાંચમા નંબરનો દાખલો શું કહે છે જુઓ જો 71 નો વર્ગ કરવાનો છે ચાલો 71 એટલે 70 + 1 આખા કૌંસનો વર્ગ બરાબર 70 + 1 આખા કૌંસનો વર્ગ પહેલા પદનો વર્ગ એટલે 70 નો વર્ગ વત્તા 2 ના કૌંસમાં પહેલું પદ બીજું પદ 70 અને 1 વત્તા બીજા પદનો વર્ગ એટલે 1 નો વર્ગ ચાલો 7 નો વર્ગ 7 × 7 = 49 એક મીંડાનો વર્ગ કરીએ એટલે કેટલા મીંડા મૂકવાના 2 ચાલો 7 × 2 = 14 140 વત્તા 1 નો વર્ગ 1 બરાબર એટલે આનો જવાબ આવશે આપણો 49 એમાં 100 મેળવ્યો એટલે 5000 5040 અને 1 5041 બરાબર છે ચાલો દાખલા નંબર 6 દાખલા નંબર 6 શું કહે છે જુઓ જો 46 નો વર્ગ આપણે સરવાળો જ કરવાનો છે અહીં સરવાળો છે એટલે આપણે અહીં સરવાળો જ કરશું 40 + 6 આખા કૌંસનો વર્ગ 40 નો વર્ગ વત્તા 2 ના કૌંસમાં પહેલું પદ બીજું પદ 40 6 વત્તા બીજા પદ નો વર્ગ 6 નો વર્ગ 4 નો વર્ગ કરો 4 × 16 એક મીંડું હોય એનો વર્ગ કરો તો કેટલા મીંડા આવે 2 મીંડા વત્તા 4 2 8 એટલે 80
48 એટલે 480 વત્તા 6 નો વર્ગ કેટલો થયો 36 હવે બધાનો આપણે શું કરી દઈએ સરવાળો જો 1600 વત્તા 480 વત્તા 36 6 8 એટલે 9 10 ને 11 1 વધી 1 6 4 10 ને 11 1 વધી 1 2116 2116 46 નો વર્ગ કેટલો આવે 2116 બરાબર છે હવે 32 નો વર્ગ 1024 35 નો વર્ગ 1225 86 નો વર્ગ 7396 93 નો વર્ગ 8649 71 નો વર્ગ 5041 46 નો વર્ગ 2116 બરાબર છે કયા સૂત્રની મદદથી આપણે વર્ગ શોધ્યો તો કે a વત્તા b આખા કોષનો વર્ગ બરાબર a વર્ગ વત્તા 2b વત્તા b નો વર્ગ આ સૂત્રની મદદથી આપણે 6 એ 6 સંખ્યાના વર્ગ શોધ્યા છે હવે આપણે જોઈએ દાખલા નંબર 2 સ્વાધ્યાય 6.2 એનો દાખલો છે આપણો નીચે આપેલી સંખ્યા ધરાવતી પાયથાગોરિયન ત્રિપુટી લખો શું લખવાનું છે આપણે પાયથાગોરિયન ત્રિપુટી લખવાની છે દાખલા નંબર 2 આપણો એવો છે બરાબર છે હવે સમજો કે 3 નો વર્ગ ચાલો પાયથાગોરિયન ત્રિપુટી ની અંદર આપણે વાત કરીએ કે 3 નો વર્ગ વત્તા 4 નો વર્ગ 3 નો વર્ગ વત્તા 4 નો વર્ગ બરાબર છે હવે તમે જુઓ 3 નો વર્ગ કરીએ તો કેટલો થાય 3 નો વર્ગ થાય 9 3 તારી 9 4 નો વર્ગ કરો 4 નો વર્ગ 4 4 16 16 માં 9 ઉમેરો તો કેટલા થયા 25 બરાબર 16 ને 9 25 તો 25 એ કોનો વર્ગ છે તો કે 5 નો વર્ગ બરાબર છે કોનો વર્ગ છે 5 નો વર્ગ છે હવે તમે જુઓ 3 4 અને 5 3 4 અને 5 ને આપણે શું કહીશું પાયથાગોરિયન ત્રિપુટી તરીકે ઓળખશું 3 4 5 ને આપણે પાયથાગોરિયન ત્રિપુટી તરીકે ઓળખીશું બરાબર છે હવે આની અંદર એવું હોય છે બરાબર આ ખૂણો 90 અંશનો હોય છે સામેની જે બાજુ છે એને કર્ણ કહેવાય બરાબર હવે તમે જો આને નામ આપીએ એ બી અને સી એ બી સ્ક્વેર પ્લસ બી સી સ્ક્વેર ઇક્વલ ટુ એ સી સ્ક્વેર આ બેના વર્ગનો સરવાળો આ ના વર્ગ બરાબર હોય છે સમજો કે આપણે આ કિંમત શોધી 3 4 અને 5 બરાબર છે ચાલો AB નો વર્ગ એટલે 3 નો વર્ગ BC નો વર્ગ એટલે 4 નો વર્ગ બરાબર ચાલો 3 નો વર્ગ તો કે 9 4 નો વર્ગ તો કે 16 બરાબર AC નો વર્ગ એટલે 5 નો વર્ગ 5 નો વર્ગ કેટલો થાય 25 તો જો આ બેના સરવાળા બરાબર આ થાય છે AB અને BC ના સરવાળા બરાબર AC થાય છે બરાબર આ આપણી હતી પાયથાગોરિયન ત્રિપુટી 3 4 અને 5 બરાબર છે હવે આવી ત્રિપુટીઓ આપણે શોધવાની છે આવી શું કરવાની છે ત્રિપુટી શોધવાની છે કે બે સંખ્યાનો વર્ગ કરીએ તો આપણી સામેની કર્ણ બરાબર આવવો જોઈએ બરાબર ચાલો સમજો એક છે 6 નો વર્ગ વત્તા 8 નો વર્ગ આવો અહીં જુઓ 6 નો વર્ગ કેટલો થયો 36 8 નો વર્ગ કેટલો થયો 8 8 64 આ બેનો સરવાળો કરો કેટલો થયો 100 અને 100 એ કોનો વર્ગ છે તો કે 10 નો વર્ગ તો 6 8 અને 10 6 8 અને 10 એ પણ શું છે પાયથાગોરિયન ત્રિપુટીઓ છે બરાબર છે એ જ પ્રમાણે આપણને એક જ સંખ્યા આપેલી હશે આની અંદર આપણે એક સંખ્યા આપેલી હશે
અને બીજી આપણે સંખ્યા શોધવાની છે બરાબર છે હવે આની પર આપણે કામ કરવાનું છે જો તમને કહો કે પાયથાગોરિયન ત્રિપુટીનું વ્યાપક સ્વરૂપ पाइथागोरियन त्रिपुटी नो व्यापक स्वरूप क्यों छे तो के 2n 2n n स्क्वेर माइनस 1 अने n स्क्वेर प्लस 1 नी मदद थी आपने शोधीशु बराबर छे एनु व्यापक स्वरूप छे 2n n स्क्वेर माइनस 1 अने n स्क्वेर प्लस 1 बराबर ये आपणा पाठ्यपुस्तकमां आपेलुं छे के m n ग्रेटर देन n n ए 1 करता मोटो होवो जोईए એનું સૂત્ર છે 2m નો વર્ગ 2n નો વર્ગ વત્તા કૌંસમાં n સ્ક્વેર માઈનસ 1 નો વર્ગ બરાબર n સ્ક્વેર પ્લસ 1 આખા કૌંસનો વર્ગ બરાબર છે 2m 2n n સ્ક્વેર માઈનસ 1 અને n સ્ક્વેર પ્લસ 1 એ પાયથાગોરિયન ત્રિપુટીઓ હોય છે બરાબર છે એ આપણા પાઠ્યપુસ્તકની અંદર આપેલું છે હવે જુઓ આપણે જે શોધવાનું છે તે પહેલું આપણને આપ્યું છે નીચે આપેલી સંખ્યા ધરાવતી પાયથાગોરિયન ત્રિપુટીઓ શું લખો દાખલા નંબર 2 નીચે આપેલ સંખ્યા ધરાવતી પાયથાગોરિયન ત્રિપુટી લખો બરાબર ચાલો આપણને પહેલું આપ્યું છે 6 કેટલા આપ્યા છે 6 બરાબર હવે તમે જો અહીં 2n આપણો વ્યાપક સ્વરૂપ છે 2n બરાબર કેટલા છે 6 આપેલા છે તો n બરાબર કેટલા થશે તેથી n બરાબર કેટલા થાય તો કે 2 ને આ બાજુ લઈ જાઓ તો કે n બરાબર 6 ના છેદમાં 2 કેટલા થાય 3 એટલે n બરાબર 3 બરાબર છે આટલું આપણે ખબર પડી ગઈ હવે 2n શોધી કાઢો હવે શું શોધવાનું છે n સ્ક્વેર માઈનસ 1 n સ્ક્વેર માઈનસ 1 ચાલો n સ્ક્વેર એટલે 3 નો વર્ગ ઓછા 1 બરાબર 9 ઓછા 1 બરાબર 8 બરાબર છે ચાલો બીજું આગળ શું છે n સ્ક્વેર પ્લસ 1 n સ્ક્વેર પ્લસ 1 ચાલો n એટલે 3 3 નો વર્ગ વત્તા 1 બરાબર 3 નો વર્ગ 9 વત્તા 1 બરાબર કેટલા થયા 10 બરાબર છે તો તમને જો આમ માગેલી પાયથાગોરિયન ત્રિપુટી ત્રિપુટીઓ કઈ કઈ છે 2n એટલે 6 n સ્ક્વેર માઈનસ 1 એટલે 8 n સ્ક્વેર પ્લસ 1 એટલે 10 6 8 અને 10 છે બરાબર છે દાખલા નંબર 2 દાખલા નંબર 2 ની અંદર આપણને આપી છે 14 ચાલો અહીં પહેલું હું લેવાનું 2n અહીં હું આપ્યું છે આપણને 2n વ્યાપક સ્વરૂપની અંદર 2n બરાબર 14 તેથી n બરાબર 14 ના છેદમાં 2 એટલે કેટલા થશે
बे ने आ बाजू लाओ એટલે છેદ માં 2 2 7 14 n બરાબર 7 ચલો n સ્ક્વેર માઈનસ 1 n એટલે કેટલા 7 7 નો વર્ગ ઓછા 1 7 નો વર્ગ કેટલો 49 ઓછા 1 બરાબર 48 આ એક આપણને મળ્યું આ એક 2n વાળું મળ્યું n સ્ક્વેર પ્લસ 1 7 નો વર્ગ વત્તા 1 बराबर 49 वत्ता 1 बराबर कितना था 50 तो 3 टीपूटी कई मिली आपने आम मागेली पाइथागोरियन त्रिपुटियो कई कई छे 14 48 અને 50 14 48 અને 50 पहली कई शोधवानी n स्क्वायर माइनस 1 n એટલે 8 નો વર્ગ ઓછા 1 8 નો વર્ગ 8 8 64 ઓછા 1 બરાબર 63 n સ્ક્વેર પ્લસ 1 8 નો વર્ગ વત્તા 1 બરાબર 64 વત્તા 1 બરાબર કેટલા થયા 65 આમ માગેલ પાયથાગોરિયન ત્રિપુટી ત્રિપુટીઓ कई कई थाय 16 63 અને 65 છે હવે એક દાખલો તમારે કરવાનો છે બરાબર છે 18 વાળો જે દાખલો છે એ તમારે કરવાનો છે સ્વાધ્યાય 6.2 અહીં પૂર્ણ થાય છે હવે આવે નેક્સ્ટ પીરિયડ ની અંદર આપણે સ્વાધ્યાય 6.3 લઈશું શાંતિથી તમારે આ વિડિયો જોવાના છે અને નોટબુક ની અંદર દાખલા લખવાના છે ચાલો ઓકે